હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ટેસ્ટી એવો મમરાનો નવો નાસ્તો, મમરાનું ખીચું. આ ખીચું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફક્ત 5-10 જ મિનિટમાં બની જાય છે. તો ચાલો મમરાના ખીચાની રેસીપી જોઈ લઈએ. રેસીપી ગમે તો આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો સૌથી પહેલાં મમરામાંથી ખીચું બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલા મમરા લીધા છે અને મમરા થોડાક આ રીતે ક્રિસ્પી હોય તેવા લેવાના. હવે આપણે મમરામાંથી પાવડર બનાવવાનો છે, તો મીડિયમ સાઇઝના મિક્સર જારમાં બધા જ મમરા લઈ લઈશું. અહીં આપણે મમરાનો એકદમ ઝીનો પાવડર નથી કરવાનો, એટલે કે જે ઝીનો રવો આવે છે તે રીતનું તેનું ટેક્સચર રાખવાનું છે. તો મમરાને આપણે મિક્સરમાં પીસી લઈશું. તો તમે જોઈ શકો છો અહીં મમરાનો પાવડર આપણો કકરો બન્યો છે, એટલે કે ઝીનો રવો આવે તેવો જ બન્યો છે. હવે મમરાનો પાવડર કપથી માપો તો તે 1 કપ જેટલો છે. ખીચું બનાવવા માટે પાણીનું માપ પરફેક્ટ લેવાનું છે, તો જે કપ ભરીને મમરાનો ભૂક્કો હોય તે જ કપ ભરીને 2 કપ ભરીને પાણી લેવાનું છે. તો હવે આપણે પાણીને સરસ ગરમ થવા દઈશું. 2 કપ જેટલું પાણી ઉમેરવાથી મમરાનું ખીચું થોડુંક ઢીલું બને છે અને જો તમારે થોડુંક ડ્રાય ખીચું ખાવું હોય તો તમે 1.5 કપ પાણી પણ ઉમેરી શકો છો. આ રીતે પાણી ગરમ થઈ જાય પછી તેમાં 1 મોટી ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, 1/4 ટેબલ સ્પૂન હજમો, અને સાથે જ આપણે 1/2 ચમચી જીરું, 1 ચમચી તલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું અને પાણીને હજી 2-3 મિનિટ માટે ઉકળવા દઈશું. આ રીતે પાણી સરસ ઉકળી જાય પછી તેમાં થોડો થોડો કરીને મમરાનો ભૂક્કો ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. શરૂઆતમાં આ મિશ્રણ તમને એકદમ ઢીલું લાગશે પણ 2-3 જ મિનિટમાં તે થીક થવા લાગશે. આટલા માપમાંથી 2 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલું ખીચું બનીને તૈયાર થાય છે. હવે બધું સારી રીતે મિક્સ કરી ઢાંકણ લગાવી એકદમ સ્લો ગેસની ફ્લેમ પર 3-4 મિનિટ માટે થવા દઈશું. તો 3 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ ઢીલું ખીચું બનીને બિલકુલ તૈયાર છે. છેલ્લે તેની ઉપર થોડાક ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું. હવે ધાણાને સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ મમરાના ખીચાને આપણે પ્લેટમાં સર્વ કરીશું. આ ખીચું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. ઉપરથી 1-1.5 ચમચી જેટલું સિંગતેલ નાખીશું અને થોડોક અથાણાના મસાલાને સ્પ્રિંકલ કરીશું. સિંગતેલ અને અથાણાના મસાલાનો ટેસ્ટ આ ખીચામાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ આ રીતે 1 વખત મમરાનું ખીચું જરૂરથી ટ્રાય કરજો અને તમને આજની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરી જણાવજો. જો તમને મારી રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.